નમસ્કાર, સૌને હાર્દિક શુભેચ્છાઓ. શિક્ષણ વિદ્યા શાખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આપ સૌ આવતીકાલના પ્રભાતથી શિક્ષક થવા જઈ રહેલા મારા ભાવિ પેઢીના ઘડવૈયાઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. આદરણીય કુલપતિશ્રી, આદરણીય કુલનાયકશ્રી, શિક્ષણ વિદ્યા શાખાના દીનશ્રી, સર્વે પ્રાધ્યાપક મિત્રો અને સૌને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આપણે સૌ આપણા સૌના હૃદયમાં બિરાજમાન ગુરુને પણ આદરપૂર્વક વંદન કરીએ. મારા માટે બહુ જ આનંદ અને ગૌરવનો વિષય છે, કારણ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હું સ્નાતક થયો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તમારી જેમ જ હું બીએડની પદવી લઈને બહાર આવ્યો, એમએડની પદવી લઈને બહાર આવ્યો અને ડોક્ટરેટ પણ થયો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે મેં વર્ષો સુધી કાર્યરત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યા શાખાના એક અધ્યાપક તરીકે સેવા કરવાનો મને લાગવો મળ્યો અને મારા શ્વાસોશ્વાસનો સંબંધ જે યુનિવર્સિટી સાથે જોડાયો તે યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યા શાખાના દીક્ષાંત મહોત્સવમાં મારે બે વાક્યો કહેવાનો આજે પ્રસંગ આવ્યો છે એ મારા જીવનની ધન્ય પળ છે અને મને આ સુંદર મજાની પળ પૂરી પાડવા બદલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રવાહકોનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, તમારો દીક્ષાંત સમારોહ આજે યોજાઈ રહ્યો છે, એનો અર્થ એવો છે કે તમે આજે દીક્ષા લઈને બહાર પડી રહ્યા છો. દીક્ષા લઈને બહાર પડો છો એનો અર્થ એવો છે કે તમે હવે શિક્ષકત્વના માર્ગ ઉપર પદાર્પણ કરવા વિધિવત થઈ રહ્યા છો. શક્યતા છે કે તમારામાંથી કોઈ અત્યારે શિક્ષક હોય અથવા તો ક્યાંક નાનું મોટું ભણાવવાનું કામ કરતા હોય, પણ આ દીક્ષાંત પછી તમે સૌ હવે જાહેર જીવનની અંદર સમાજમાં એક ગૌરવાન્વિત શિક્ષક તરીકે અને તે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષક તરીકે બહાર આવી રહ્યા છો તે બદલ હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. ત્રણ શબ્દો છે સુંદર મજાના, શિક્ષા, દીક્ષા અને ભિક્ષા. શિક્ષા તમે પ્રાપ્ત કરી છે, દીક્ષા આજે તમે પ્રાપ્ત કરી રહ્યા છો અને તમારે હવે સમાજ પાસેથી જ્ઞાન અને ડાપણની ભિક્ષા પ્રાપ્ત કરવાની છે. કદાચ આશ્ચર્ય થાય મારી વાત સાંભળીને કે શિક્ષકે શું ભિક્ષા પ્રાપ્ત કરવાની. હા, સાચો અર્થ તો એ છે, નવા સંજોગોની અંદર પશ્ચિમના દેશો તો વર્ષોથી એમ કહે છે કે ટીચર ઇઝ અ લર્નર ટુ, દરેક શિક્ષક એ વિદ્યાર્થી પણ છે. અને આ વાક્યને જો સ્વીકારી લઈએ તો વિદ્યાર્થી છે તે હંમેશા જ્ઞાન અને સમજની ભિક્ષા પ્રાપ્ત કરવા જાય છે, કોઈક પાસેથી મેળવે છે. મારી માન્યતા એવી છે કે જે શ્વાસે શ્વાસે શીખતો નથી તે ક્યારેય શિક્ષક નથી. મહર્ષિ અરવિંદોએ તો વર્ષો પહેલા એવું કહીને આપણો ભ્રમ ભાંગી નાખ્યો કે જે શિક્ષક એવું માને છે કે હું વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું એ બહુ મોટા ભ્રમમાં છે. આપણને ખ્યાલ છે કે પશ્ચિમના શિક્ષણના વાહકોએ સુંદર મજાની વાત કરી કે હું ક્યારેય વર્ગખંડમાં ભણાવતો નથી, પણ હું એવી પરિસ્થિતિનું નિર્માણ કરું છું કે જેને લઈને વિદ્યાર્થી જાતે પોતાની રીતે શીખવાની પ્રક્રિયામાં પ્રવૃત્ત થઈ જાય. આ શીખવાની પ્રક્રિયામાં પ્રવૃત્ત કરવા માટેની જે કોઈ કાર્યવાહી છે એ હકીકતમાં આપણા જીવનની હવે પછીની ભિક્ષા છે. હું તમને આ સમાજમાં દીક્ષા લઈને જ્ઞાન અને ડાપણની ભિક્ષા લેવા માટે જ્યારે આપ બહાર જઈ રહ્યા છો ત્યારે સુંદર ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું.
મિત્રો, તમે શિક્ષણની ખૂબ બધી વ્યાખ્યાઓ શીખ્યા છો, તમે વ્યાખ્યાઓનું વિશ્લેષણ કર્યું છે, તમે વર્ગખંડમાં જ્યારે તમારા પાઠ લેવા ગયા ત્યારે એ વ્યાખ્યાઓને જીવવાનો પણ પ્રયાસ કર્યો છે, તમને જાત જાતના અને ભાત ભાતના અનુભવો પણ થયા છે, એમાંથી તમને પ્રશ્નાર્થો પણ થયા છે કે ખરેખર શિક્ષણની વ્યાખ્યા અને વાસ્તવિકતામાં શિક્ષકત્વનો થતો અનુભવ એ બંને વચ્ચે ક્યાંક તમને ગેપ જોવા મળ્યો છે, ક્યાંક તમને પ્રશ્નાર્થો ઊભા થયા છે. હું આજે તમારી સાથે શિક્ષણની એક અને માત્ર એક વ્યાખ્યાની વાત કરવાનો છું, જે તમે અને હું બહુ સારી રીતે જાણીએ છીએ અને એને સ્વીકારીએ છીએ. ભારત દેશને એક એવા યુવા સ્વામીએ દોડતો કર્યો, વૈચારિક ક્રાંતિ તરફ લઈ ગયા, કે જેને આપણે સૌ આદરપૂર્વક સ્વામી શ્રી વિવેકાનંદજી કહીએ છીએ. મને ને તમને ખ્યાલ છે કે એમની વિદાયને વર્ષો થઈ ગયા છતાં એમનો એક વિચાર આપણા શિક્ષક તરીકેનો એક દિવસ ઘડી કાઢે છે. સ્વામી વિવેકાનંદે શિક્ષણની જે વ્યાખ્યા આપી તે વ્યાખ્યા આજે તો બરાબર ચરિતાર્થ થાય છે. સ્વામીજીએ મેન મેકિંગ એજ્યુકેશનની વાત કરી. એમણે કહ્યું કે શિક્ષણમાંથી આપણે ડોક્ટર નિર્માણ નથી કરવા, આપણે એન્જિનિયર નિર્માણ નથી કરવા, આપણે ટેકનોક્રેટ્સ નિર્માણ નથી કરવા, આપણે એક માણસનું સર્જન કરવું છે. ઉમદા માણસ હશે તો એ સફળ ડોક્ટર હોઈ શકશે, તો એ સફળ ઇજનેર હોઈ શકશે, અથવા એ જે ક્ષેત્રમાં જશે ત્યાં એ સુંદર પ્રદાન કરશે. પણ એમની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે, મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન, મનુષ્યમાં રહેલ પૂર્ણત્વનું પ્રગટીકરણ એ શિક્ષણ છે. આમ જુઓ તો સ્વામી વિવેકાનંદે પોતાના પ્રવચનોમાં શિક્ષણ શબ્દ નથી વાપર્યો, એમણે કેળવણી શબ્દ વાપર્યો છે. મહર્ષિ અરવિંદોએ, શ્રી માતાજીએ, રમણ મહર્ષિએ, ભગવાન બુદ્ધે, મહાવીરે, ઓશો રજનીશે બધાએ કેળવણી શબ્દ વાપર્યો છે, અને એટલા માટે સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા મનુષ્યમાં રહેલ પૂર્ણત્વનું પ્રગટીકરણ એ આજની તમારી દીક્ષાંત માટેની એકમાત્ર વ્યાખ્યા છે, એવો હું ખાસ આગ્રહપૂર્વક તમને કહેવા માંગુ છું. કેમ એવું છે કે માં એક વ્યાખ્યા ઉપર હું ભાર દઈ રહ્યો છું? વાત બહુ સીધી ને સચ છે. પહેલો શબ્દ એમાં છે મનુષ્ય. મારી અને તમારી સામે જે વિદ્યાર્થી બેઠો છે તે માણસ છે, મનુષ્ય છે, એ મારે પહેલા યાદ રાખવાનું છે. બીજો શબ્દ છે મનુષ્યમાં રહેલ પૂર્ણત્વ, દેટ મીન્સ એની અંદર પૂર્ણ પડ્યું છે. આપણા વેદ મંત્રોમાં બહુ જ વર્ષોથી પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ એમ આપણે ગાયું છે, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું કે સામે માણસ બેઠો છે એનામાં પૂર્ણત્વ પડ્યું છે. ફરી એકવાર યાદ અપાવું, મહર્ષિ અરવિંદોની વ્યાખ્યા કે તમે એનામાં કશું ઉમેરતા નથી તો શું કરો છો? ત્યારે ત્રીજો શબ્દ આવે છે પ્રગટીકરણ, મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન પ્રગટીકરણ એટલે તમે પ્રગટ થવા માટેની તક પૂરી પાડો છો. જે કંઈ છે તે ઓલરેડી એ બાળક લઈને આવ્યો છે. વી આર ઓલ પોટેન્શિયલી ડિવાઇન એવું આપણે બોલતા આવ્યા છે, અમૃતસ્ય પુત્રાહ આવું આપણે કહેતા આવ્યા છે, શાસ્ત્રના આ વાક્યો છે. હું અમૃતનો પુત્ર છું અને હું જો પોટેન્શિયલી ડિવાઇન છું તો મારી સામે બેઠેલું બાળક પણ અમૃતનું પુત્ર છે. એનો અર્થ એવો કે એનામાં ક્ષમતા, એની અંદરની કોમ્પિટન્સ ઠાસો ઠાસ ભરી દીધી છે. મારો રોલ અથવા મારું કામ માત્ર ને માત્ર એ ક્ષમતા બહાર નીખરે, બહાર વ્યાપ્ત થાય અને એમાં એને અનુકૂળતા થાય એ જોવાની છે. હું માનું છું કે તમે આવતીકાલે વર્ગખંડમાં જાઓ, તમે શાળાના મેદાનમાં હો, તમે પ્રયોગશાળામાં હો અને સામે કોઈ એક બાળક કે એક વિદ્યાર્થી હોય ત્યારે યાદ રાખજો કે આ માણસ છે જેવો હું માણસ છું, એનામાં પૂર્ણત્વ છે જે ઈશ્વરે બક્ષ્યું છે,
જે પરમ તત્વએ આપ્યું છે, જે અસ્તિત્વએ આપ્યું છે એ પૂર્ણ છે. મારું કામ એ પૂર્ણને આડખીલી રૂપ બનવાનું નથી, પણ એ પૂર્ણત્વ બહાર આવે એની અનુકૂળતા કરી આપવાનું છે. ટીચર એ ટીચર નથી, ફેસિલિટેટર છે. ટીચર એ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે એવું વેસ્ટર્ન કલ્ચર માને છે. એનો અર્થ આ છે, ફ્રેન્ડ બનશો તો તમે એને ખીલવામાં મદદ કરશો, ફિલોસોફર બનશો તો તમે એને માર્ગમાં જ્યાં અવરોધ આવે ત્યાંનો હાથ પકડી શકશો, અને ગાઈડ બનશો તો ઉઠીને દોડતા વિદ્યાર્થીને તમે પથ દર્શન કરી શકશો. આપણા શાસ્ત્રોની અંદર ગુરુના ત્રણ પ્રકારો કયા છે? એકને પ્રેરક ગુરુ કહેવાય છે, એકને બોધક ગુરુ કહેવાય છે, અને એકને મોક્ષદ અથવા તો સાધક ગુરુ કહેવાય છે. યાદ રાખીએ કે ગુરુ એ છે કે જે નાનકડું કામ કરવાની પ્રેરણા આપે છે. એ પ્રેરણા આપીને કદાચ નીકળી જાય, એ તમારી સાથે નહીં ચાલે, પણ એમણે આપેલી પ્રેરણાને આગળ લઈ જવા માટે કોઈ તમને બોધ આપશે, શિક્ષણ આપશે, સમજાવશે તો એ બોધક ગુરુ છે. અને એક ત્રીજી વ્યક્તિ એવી હશે કે જે જીવનના અંતમાં તમને યાદ અપાવશે કે જેણે પ્રેરણા આપી હતી, જેણે બોધ આપ્યો હતો, એમાંથી આ તારી સાધના છે. મારી દૃષ્ટિએ એક શિક્ષક તરીકે મારે કાં તો પ્રેરક ગુરુ થવું પડે, કાં તો બોધક ગુરુ થવું પડે, અથવા તો મારે સાધક ગુરુ થવું પડે. હું તો એવી અવશ્ય તમને શુભેચ્છા પાઠવું કે તમે સૌ જીવનના પ્રારંભના તબક્કામાં પ્રેરક બનો, થોડા સમય પછી તમે બોધક બનો, અને તમે મારી ઉંમરના થાવ ત્યારે તમે સાધક ગુરુ તરીકે શિક્ષકોની વચ્ચે વિદ્યાર્થી તરીકે ઉપસ્થિત હો. મારે એક બાબત તરફ તમારું ખાસ ધ્યાન દોરવું છે. મહાત્મા ગાંધીએ એમ કહ્યું હતું કે તમે જે બદલાવ જોવા માગો છો એ બદલાવની શરૂઆત તમારાથી કરો. હું પણ એવું કહેવા માંગુ છું કે એક શિક્ષક તરીકે જો આપણે સૌ એવું કહેતા હોઈએ કે અપેક્ષિત વર્તન પરિવર્તનો થવા જોઈએ, તો એ માત્ર સામે પક્ષે થાય તે જરૂરી નથી. પહેલી શરૂઆત આપણામાં પણ વર્તન પરિવર્તનથી થવી જોઈએ. આપણે ફ્લેક્સિબિલિટી જાળવવી પડશે. આપણે લચિકાપણું જેને કહીએ એમાં પ્રવૃત્ત રહેવું પડશે. કેમ આમ બનશે? કારણ કે સમાજ પળે પળ બદલાઈ રહ્યો છે. તમે અને હું બરાબર જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયની અંદર સંજોગોએ, અસ્તિત્વએ, પ્રકૃતિએ એવી રીતે કરવટ બદલી છે કે આપણે જે કંઈ શીખ્યા છીએ એના કરતાં બધું અલગ કરવું પડે એમ છે. હવે જો આ અલગ કરવામાં આપણે પોતે નહીં ગોઠવાઈએ, તો આપણે આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં તેમાં અનુકૂલન નહીં સધાવી શકીએ. હું એવું માનું છું કે શિક્ષકે સતત બદલતા રહેવું જોઈએ, પોતાનામાં નવું નવું ઉમેરતા રહેવું જોઈએ. આજે કદાચ પુસ્તકમાં હું શ્રેષ્ઠ છું, આવતીકાલે હું સ્વાધ્યાયમાં શ્રેષ્ઠ બનું, પરમ દિવસે હું પ્રયોગોમાં શ્રેષ્ઠ બનું, પછીના દિવસે હું નિદર્શનમાં શ્રેષ્ઠ બનું, પછીના દિવસે હું ટેકનોલોજીનો માસ્ટર બનું. મને કશું ન આવડે એવું નહીં, મને જે નવું હોય તે બધું શીખવાની તત્પરતા થાય એ પહેલા મારાથી શરૂ કરવું પડશે. આ વાત હું એટલા માટે કહું છું કે કેળવણીની મોટી મોટી સંસ્થાઓમાં આ ફ્લેક્સિબિલિટી હતી, પણ છેલ્લા થોડા વર્ષોથી આપણે વધુ ને વધુ રિજિડ થતા જઈએ છીએ. પાઠ્યપુસ્તક ન આવે તો આપણે ભણાવવાનું શરૂ નથી કરી શકતા. અભ્યાસક્રમ અથવા પરીક્ષાની યાદી ન આવે કે તારીખ ન આવે તો આપણે પરીક્ષાની તૈયારી શરૂ નથી કરી શકતા. હું માનું છું કે આ બધી શિક્ષણની આડ પેદાશો છે. એક શિક્ષક તરીકે હર પળ શિક્ષણ, પરીક્ષણ, મૂલ્યાંકન, એના માટે હું સજ્જ હોવો જોઈએ. એના માટે મારા નવા વિચાર હોવા જોઈએ, પણ એ નવા વિચાર હું ખૂબ વાંચતો રહું, ખૂબ જાણતો રહું, અનેક જગ્યાએથી એક્સપ્લોરેશન કરતો રહું તો મારી પાસે આવશે. મને બરાબર યાદ છે કે વર્ષો પહેલા નાનાભાઈ ભટ્ટ સ્થાપિત સંસ્થામાં ગ્રામ દક્ષિણામૂર્તિમાં ગુરુ પૂર્ણિમાને દિવસે નાનાભાઈના ગુરુનું પૂજન થતું.
અને એ ગુરુ પૂજન થાય એમાં બધા વિદ્યાર્થીઓ પણ જોડાવાનું હતું. એ સમયે એ સંસ્થામાં કવિ કાંત આવી ચડ્યા અને કવિ કાંતે આવીને નાનાભાઈ ભટ્ટનો કાન પકડ્યો અને એમણે બહુ પ્રેમથી કર્યો કે તું ગુરુ પૂજન કરે છે એ સારું છે, વિદ્યાર્થીઓને જોડે છે એ પણ સારું છે, પણ એ ફરજિયાત પણ ન હોવું જોઈએ. ગુરુ તારા છે, તારે પૂજન કરવું જોઈએ, પણ તેથી કરીને એને સંસ્થાનો કાર્યક્રમ ન બનાવવો જોઈએ. બીજા જ વર્ષથી ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુનું પૂજન થયું, પણ એ સંસ્થાનો કાર્યક્રમ નહોતો, નાનાભાઈ ભટ્ટનો ખુદનો કાર્યક્રમ હતો. આજથી વર્ષો પહેલા જે આ ફ્લેક્સિબિલિટી બિહેવિયરની, આચરણની, એટલે કે વ્યવહારમાં મૂકવાની હતી, એટલા માટે આજે વર્ષો પછી, સદી પછી પણ આપણે નાનાભાઈ, દર્શક દાદા, મૂળશંકરભાઈ અને બુચ દાદાને આદરભેર યાદ કરીએ છીએ. લોકભારતી નામ બોલાય કે આંબલા નામ બોલાય કે મણાર બોલાય, ત્યાં તો સૌના હૈયે સંતોષનો ઉદ્ગાર આવે છે કે નઈ તાલીમની, શિક્ષણની આ સંસ્થાઓ આજે પણ મશાલ છે. એનું કારણ એ છે કે ફ્લેક્સિબિલિટી હતી. મિત્રો, હું અલબત્ત એવું કહેવા માંગુ છું કે મારે મારા અભ્યાસક્રમની અંદર, મારે મારા વિષય વસ્તુની અંદર કોઈ જાતની ફ્લેક્સિબિલિટી કરવાની જરૂરિયાત નથી. એમાં 100% બદલે હું 50% ભણાવીને ફ્રી થઈ જાઉં એને હું ફ્લેક્સિબિલિટી કહેતો નથી. એમાં તો મારો આગ્રહ એવો છે કે 100% જ્ઞાન આપવાનું હોય તો હું 100% બીજું એમનું ઉપયોજન પણ ઉમેરી દઈશ. મને ને તમને ખ્યાલ છે કે જ્ઞાન પછી સમજ છે, સમજ પછી ઉપયોજન છે, અને ઉપયોજનમાંથી કૌશલ્ય ઘડાય છે. તો એમાં મારે છેક જ્ઞાનથી આંગળી પકડીને મારા વિદ્યાર્થીને કૌશલ્ય સુધી લઈ જવાનું છે. એમાં હું કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. પણ આચરણની જ્યાં વાત આવે કે જે કોઈ ફ્લેક્સિબિલિટીની વાત આવે, ત્યાં મારે ઓપન માઇન્ડેડ રહેવાનું છે. અત્યારની પરિસ્થિતિમાં એક સંક્રમિત જગ્યામાં આપણે લોકો જીવી રહ્યા છીએ, ત્યારે મને ને તમને ખ્યાલ છે કે મહામારી આવે, પેન્ડેમિક આવે, ત્યારે પછીનું જીવન બદલાઈ જતું હોય છે. આ દીક્ષાંત સમારોહ આપણે ફેસ ટુ ફેસ કરવાને બદલે ઓનલાઈન કરવો પડ્યો છે, એ જ એક બહુ મોટો બદલાવ છે. આ બદલાવ અસ્તિત્વએ આપણી ઉપર મૂક્યો છે. કુદરતે કહ્યું કે ચાલો હું તમને નવી ટેકનોલોજી શીખવું અને તમે વાત કરો, અને આપણે કરી રહ્યા છીએ. શક્યતા છે કે આ બદલાવ કદાચ આવતા વર્ષોની અંદર આપણો જીવન વ્યવહાર બની જાય. મને પોતાને એવું લાગે છે કે આ બદલાવે આપણને બે બાબત આપી છે. આપણી બે આંખ ખુલી છે, એક શ્રદ્ધાની આંખ છે અને એક ડાપણની આંખ છે. શ્રદ્ધાની આંખ મને ને તમને અંદર જોતા શીખવશે અને ડાપણની આંખ મને ને તમને બહાર જોતા શીખવશે. કમનસીબી એ છે કે મહામારીમાં આપણે સૌ એટલા બધા ભયભીત બની ગયા છીએ કે શ્રદ્ધાની આંખ થોડી ડગમગાવા લાગી છે. તમે ક્યારેક એકલા બેસીને વિચાર કરજો, માસ્ટર્સ ડિગ્રી લીધેલો માણસ હોય, ડોક્ટરેટ થયેલો હોય, ડોક્ટર ઇજનેર કે બહુ મોટો IAS ઓફિસર હોય, એ પોતે આજે ભયભીત છે, કેમ એવું છે? આપણે અભયનું વચન આપણા વિદ્યાર્થીને કેમ નથી આપી શક્યા? આપણે જીવન ક્ષણભંગુર છે એવું કહેવાનું કેમ ચૂકી ગયા છીએ? જે કંઈ છે એ આ ક્ષણમાં મારે ને તમારે માણવાનું છે અને આત્મસાત કરવાનું છે, એ કહેવાનું રહી ગયું છે. આવતીકાલના તમે સૌ શિક્ષકો આ જવાબદારી લઈને સમાજમાં જવાના છો. મારી દ્રષ્ટિએ આજનો આ દીક્ષાંત સમારોહ એટલા માટે મહત્વનો છે કે બદલાયેલા માહોલમાં કુદરત, પ્રકૃતિ, અસ્તિત્વ, પરમતત્વ, જે કોઈ નામ આપો, એણે આપણી સામે પડકાર કર્યો છે અને એણે કહ્યું છે કે હવેનો વારો મારો છે, તમે પોતે નહીં બદલો તો હું તમને બદલાવીશ. એ માહોલમાં આપણે મરી રહ્યા છીએ ત્યારે તમારા સૌને આવતીકાલ પડકારરૂપ છે. પડકારનો એક ફાયદો એ છે કે એ પડકારને જે સામેથી ઝીલે છે એમને સમાજની અંદર બહુ મોટું સ્થાન મળે છે. હું એવી પણ તમને શુભેચ્છા આપું કે બદલાયેલા વાતાવરણમાં તમે સૌ પડકારનો સામનો પડકારથી કરો અને તમે સમાજની અંદર તમારું એક આગવું સ્થાન ઊભું કરો. વિશ્વના દરેક દેશો
એ સ્વીકારી રહ્યા છે કે એમની પ્રજાની બે બાબતો સૌએ સાચવવી પડશે, એક એમનું સ્વાસ્થ્ય અને બીજું એનું શિક્ષણ. આપણું યુવાધન કદાચ બીજા દેશોમાં જઈ રહ્યું છે તો એમનું મુખ્ય કારણ આ બે બાબતની સિક્યોરિટી ત્યાં મળી રહી છે એ છે. આપણા માટે વિચારવાનો પ્રશ્ન છે, થોડા સમયથી આપણને ખ્યાલ આવ્યો છે કે પ્રજાનું સ્વાસ્થ્ય એ સમાજની જવાબદારી છે. આ સમયમાં એક સારું કામ એ થયું છે કે શિક્ષણ પ્રાયોરિટીના લિસ્ટમાં આગળ આવી ગયું છે. આ પેન્ડેમિક દરમિયાન લોકો બે બાબતની બહુ ચર્ચા કરે છે, એક દર્દીની અને બીજી બાળકના શિક્ષણની. હું માનું છું કે એક નવો ઉઘાડ એમાં થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે એક શિક્ષક તરીકે તમે જ્યારે આવતીકાલે ફિલ્ડમાં જાઓ, શાળાના વર્ગખંડમાં જાઓ અને આપણી નવી પેઢીની વચ્ચે જઈને ઊભા રહો, ત્યારે તમારે જો કશું સાબુત રાખવું હોય તો તમારી વિચાર પ્રક્રિયાને સાબુત રાખવી જોઈએ. મને કહેતા એ દુઃખ થાય છે કે એક વખત શિક્ષક થઈ જઈએ છીએ એટલે આપણે વાંચવાનું છોડી દઈએ છીએ. જે વાંચતું નથી તે વિચારતું નથી, જે વિચારતું નથી તે સંવાદ કરતું નથી, અને જે સંવાદ કરતું નથી તેની નવી ક્ષિતિજના દરવાજા કદી ખુલતા નથી. અને પરિણામે 5-10-15 વર્ષની અંદર એ શિક્ષકને કાટ ચડવા લાગે છે. હું ખાસ આ વાત એટલા માટે કરું છું કે આપણા શાસ્ત્રોએ કહ્યું છે વિચાર પ્રવાહ ઇતિ મનઃ, મન એ વિચારના પ્રવાહોનો એક બહુ મોટો ધસમસતો માર્ગ છે. આ વિચાર કરવાથી શિક્ષક જ્યારે વિચારે છે ત્યારે એની અંદર ઘણા બધા ડાયમેન્શન્સ ઉમેરાય છે. મિત્રો, મારે ખાસ એ કહેવું છે કે મારા ને તમારા વિચારો એ સેન્સ બેઝડ હોઈ શકે, એટલે કે આપણે ઇન્દ્રિયો આધારિત હોઈ શકે. આ સેન્સ બેઝડ વિચારો અમને આવે છે કે મને ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારો આવે છે, આ શું છે, આ કેમ છે, આ આમ કેમ નથી, અથવા તો મને ઇન્ટ્યુશન બેઝડ વિચારો આવે છે, અંતઃ પ્રેરણામાંથી વિચારો આવે છે. ઇન્દ્રિયજન્ય વિચારો આવતા હોય એ આપણી ઇન્દ્રિયો જેની સાથે સંસર્ગમાં આવ્યા કરે છે એમાંથી વિચાર આવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બેઝ વિચારો આવે છે એ આપણા વાંચન મનન નિધિદર્શનમાંથી આવતું હોય છે, અને ઇન્ટ્યુશન બેઝ એ આપણે જેટલી આપણી અંદરની યાત્રા કરતા જઈએ એમ અંદરથી પ્રેરણા થાય અને વિચાર આવે છે. એક શિક્ષક તરીકે મારી અને તમારી શરૂઆત એ ખરેખર સેન્સ બેઝડ થોટ્સથી હોઈ શકે, પણ એની યાત્રા સેન્સ બેઝથી આગળ વધવી જોઈએ અને ઇન્ટેલેક્ચ્યુઅલ બેઝ થવી જોઈએ અને છેલ્લે એ ઇન્ટ્યુશન બેઝ ઉપર થવી જોઈએ. જો જેની સાથે વિદ્યા છે એને શિક્ષક કહેવાય છે, જેની સાથે ઇન્ટેલેક્ટ છે એને ઇન્ટેલેક્ચ્યુઅલ કે ઇન્ટેલિજન્ટ કહેવાય છે એવું નથી. ઇન્ટેલેક્ટ તો સૌ પાસે છે, પણ એ ઇન્ટેલેક્ટને ડેવલપ કરવા માટે એક વ્યક્તિની જરૂર પડે છે, અને એ જરૂર વ્યક્તિનું નામ શિક્ષક છે. શાસ્ત્રોએ જેને ગુરુ કહ્યું છે, ગુરુ પરંપરાની અંદર શાસ્ત્ર શીખવું હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે ભક્તિ માર્ગે જવું હોય તો ગુરુ જોઈએ, શિક્ષક જોઈએ, આંગળી પકડનારું કોઈ જોઈએ. આ જે હું બોલ્યો એમાંનું કોઈ એક તમે બનવા જઈ રહ્યા છો. તમારો વિદ્યાર્થી તમારી આગળ પાછળ તો થશે કે એને તમારામાં ઓજસ દેખાશે, એને તમારી અંદર કોઈ સ્પાર્ક દેખાશે, એને એમ લાગશે કે આ શિક્ષક સાથે રહેવાથી કશુંક ને કશુંક નવું મને મળી રહ્યું છે. પણ જો એ જ વિદ્યાર્થી શાણો છે એને થોડા વખતમાં ખબર પડશે કે આમાં કશું જ નવું ઉમેરાતું નથી, તો એ માત્ર બાહ્ય નજરે તમારી સાથે નજર મિલાવશે પણ આંતરિક રીતે એ આગળ નહીં વધે. વિચારો માટે શું કરવું? મનોવિજ્ઞાને એક આખી સારણી આપી છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. તમે જે રોજ વારંવાર કર્યા કરો છો એ તમારી ટેવ બને છે. સિક્વન્સીસ ઓફ હેબિટ્સ વિલ ડેવલપ યોર એટીટ્યુડ. તમે જેટલી ટેવ છે એને જેમ જેમ શૃંખલામાં મૂકતા જશો એમ તમારું વલણ ઘડાશે. નંબર ઓફ એટીટ્યુડ વિલ ક્રિએટ વેલ્યુ. જેટલા વલણો એનો સારપનો સરવાળો થશે એમાંથી મૂલ્ય બંધાશે. એન્ડ યોર વેલ્યુઝ આર યોર કેરેક્ટર. અને આ તમારા મૂલ્યો એ તમારું ચારિત્ર્ય બનશે.
એનો અર્થ એવો થયો કે મારે નાનું પગલું ભરું ત્યારે યાદ રાખવું પડે કે શુદ્ધ પગલું હોવું જોઈએ, એ સાત્વિક પગલું હોવું જોઈએ. કાલે એમાંથી ટેવ બનશે, ટેવમાંથી વલણ બનશે, વલણમાંથી મૂલ્ય બંધાશે અને મૂલ્યમાંથી મારું ચારિત્ર નિર્માણ થશે. આપણે એવું ફરિયાદ કરીએ છીએ કે સમાજ શિક્ષક પાસેથી બહુ અપેક્ષા રાખે છે. મારી નજરે આ ફરિયાદ કરવાનો વિષય નથી, આ ગૌરવ અનુભવવાનો વિષય છે. શિક્ષકની અંદરની વિશ્વસનીયતા હજુ સમાજની ટકી રહી છે, પરિણામે જે જવાબદારી ભર્યા કાર્યો છે એ શિક્ષકને સોંપવામાં આવે છે. હવે જે આપણા ઉપર જવાબદારી ભર્યા કામ સોંપતું હોય ત્યારે એનો અર્થ એવો છે કે આપણી જવાબદેયતા પણ, આન્સરેબિલિટી પણ વધવી જોઈએ. મને એવું લાગે છે મિત્રો કે આજના દીક્ષાંત સમારોહમાં આપણે યાદ રાખીએ તો ચાર જ વસ્તુ યાદ રાખીએ. શિક્ષક તરીકે મારું સેન્સ ઓફ કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા, મને સોંપવામાં આવેલું કામ પરફેક્ટ થાય, ટુ ધ વેલ્યુ થાય એ કામ મારું છે, જેને હું સેન્સ ઓફ કમિટમેન્ટ કહું છું. બીજું, એક બહુ જ સારામાં સારું મૂલ્ય મારે રાખવું હોય તો સેન્સ ઓફ પરફેક્શન હોય, પૂર્ણતા, જે આપણે પહેલો શબ્દ કહ્યો હતો તે. મને સોંપાયું એ કામ કોઈએ જોવાની જરૂર નથી. ત્રીજું, જે બહુ મહત્વનું મૂલ્ય છે, એ સેન્સ ઓફ ટુ બી લાઈવ, જીવંત રહેવું, હસતા રહેવું, હંમેશા ગ્લોરિયસ રહેવું, હંમેશા પ્રભાવશાળી રહેવું, હંમેશા પ્રોત્સાહક રહેવું. શિક્ષક જ્યારે હસતો નથી ત્યારે એ સ્મશાન જેવો લાગતો હોય છે. અને ચોથું બહુ મહત્વનું મૂલ્ય છે, સેન્સ ઓફ ઇન્વોલ્વમેન્ટ, તાદાત્મ્ય સાધવું. મારા જીવનનો કોઈ પ્રસંગ, કોઈ ક્ષણ એવી નહીં હોય કે જેમાં હું નહીં હોઉં એવું નહીં બને. દરેક ક્ષણમાં હું જીવવાનો છું. આપણા બધા સાધકોએ કહ્યું, લિવ ઇન ધ મોમેન્ટ, આ ક્ષણમાં જીવો. શ્રી માતાજી તો કહે છે કે આ ક્ષણમાં એટલા માટે જીવવાનું છે કે આના પછીની બીજી ક્ષણ જરૂર આવશે પણ તે આ ક્ષણથી જુદી હશે. એમ કહેવાય છે કે એક નદીમાં તમે બે વખત સ્નાન નથી કરી શકતા. નદી એ જ હોય છે પણ પહેલી વખત સ્નાન કર્યું એ પાણીનો પ્રવાહ વહી ગયો હોય છે. તમારા જીવનની નદી, શિક્ષકત્વની નદી ધસમસતી શરૂ થઈ રહી છે. હું એવું માનું છું કે આ નદીના પ્રવાહનું એકે બિંદુ જ્ઞાનના સ્નાન વગરનું બાકી ન રહે એવી શક્તિ તમને સૌને પ્રાપ્ત થાવ એવી આપણે પ્રાર્થના કરીએ. આપણે હંમેશા એમ કહીએ, લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવંતુ, એટલે કે સર્વજીવ, સર્વજીવ, કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક ધર્મ કે કોઈ એક વાળો, ના એવું નહીં, સર્વજીવ. જીવ એટલે મનુષ્ય નહીં, પ્રાણી પણ, પશુ પણ, પક્ષી પણ, વનસ્પતિ પણ, ચોતરફ. આ બધું વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આપણે પર્યાવરણ શીખવવાના છીએ, આપણે શાકાહારી તરફ લઈ જવાના છીએ, આપણે જીવનને હસતા રમતા સ્વીકાર ભાવથી કરવાના છીએ. મને ને તમને ખ્યાલ છે મિત્રો, આજના સમાજમાં આપણું બાળક એક નાનકડી વાતમાં ઉશ્કેરાઈ જાય છે. આપણી સામે આવનારા માતા પિતા ગમે ત્યારે અવિવેક કરી બેસે છે. આમાંથી એને વાળવા હશે તો આપણે કહેવું પડશે, લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવંતુ, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું અને તમને સૌને તમારું શિક્ષકત્વ પૂર બહારમાં ખીલે એવી શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર.